ડીસા શહેરના હાઈવે વિસ્તારમાં કરોડોના ખર્ચે તૈયાર થઈ રહેલા ફ્લાયઓવરની કામગીરી માટે રચના કન્સ્ટ્રક્શન નામની કંપનીને ટેન્ડર આપવામાં આવ્યું છે. ત્યારે રચના કન્સ્ટ્રક્શનને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા 65 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. પરંતુ રચના કન્સ્ટ્રક્શન કંપનીને ફટકારવામાં આવેલા દંડને લઈ પણ હવે સવાલો ઊભા થયા છે. ડીસા શહેરમાં આવેલા હવાઈ પિલ્લા નજીક આવેલું મેદાન સરકારની માલિકીનું છે અને આ જગ્યા પર જ્યારે મનોરંજન માટે પણ આનંદ મેળા કે સર્કસ આવે છે ત્યારે 200 ચોરસ ફૂટ દીઠ 9,000 રૂપિયાનું પ્રતિદિન ભાડું સરકાર દ્વારા વસૂલવામાં આવે છે. અને આ જ જગ્યા પર લોકોના હિત માટે તૈયાર કરવામાં આવેલા બગીચાને સરકાર દ્વારા સ્ટે આપીને બંધ કરી દેવામાં આવ્યો હતો. પરંતુ રચના કન્સ્ટ્રક્શન દ્વારા છેલ્લા 1 વર્ષથી આ જગ્યાનો ઉપયોગ એક પણ ફૂટી કોડી ચૂકવ્યા વગર કરવામાં આવતો હોવાનો અહેવાલ બીકે ન્યૂઝ ચેનલ દ્વારા 27 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવ્યો હતો. પરંતુ તેમ છતાં જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા આ રચના કન્સ્ટ્રક્શન પર રહેમ દર્શાવવામાં આવતો હતો અને તેની સામે કોઈ જ પગલાં લેવામાં આવ્યા નહોતા. સરકારી તિજોરીને કરોડોનું નુકસાન પહોંચાડનાર રચના કન્સ્ટ્રક્શનને જિલ્લાનું વહીવટીતંત્ર છાવરી રહ્યું હતું. ત્યારે બીકે ન્યૂઝ ચેનલના અહેવાલ બાદ આ અંગે ડીસાના જાગૃત નાગરિક કમલેશભાઈ ઠક્કરે જિલ્લા કલેક્ટરમાં હવાઈ પિલ્લાની જમીનના થતાં ગેરકાયદેસર ઉપયોગને લઈ જિલ્લા કલેક્ટરમાં અરજી કરી હતી અને આ અરજીને પગલે કરોડો રૂપિયાનું સરકારી તિજોરીને નુકસાન પહોંચાડનાર રચના કન્સ્ટ્રક્શનને જિલ્લા કલેક્ટર દ્વારા માત્ર 65 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. હવાઈ પિલ્લાની જગ્યાનું ભાડું 200 ચોરસ ફૂટનું પ્રતિ દિવસ તરીકે 9,000 રૂપિયા છે, જ્યારે રચના કન્સ્ટ્રક્શન દ્વારા 1,000 ફૂટ જગ્યા છેલ્લા 1 વર્ષથી કોઈ પણ રકમ ચૂકવ્યા વગર ઉપયોગમાં લેવામાં આવતી હતી, જેથી સમજી શકાય છે કે અત્યાર સુધી સરકારની તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન થયેલું છે. પરંતુ જિલ્લા કલેક્ટર દ્વારા સરકારી તિજોરીને થયેલા કરોડોના નુકસાનની વસૂલાતને બદલે માત્ર 65 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે તેની પર પણ જિલ્લાની જનતા હવે સવાલો ઉઠાવી રહી છે. જિલ્લા કલેક્ટરને જિલ્લાના સમાહર્તા કહેવામાં આવે છે અને એ જ સમાહર્તા જ્યારે જાહેર હિત બનાવવામાં આવેલા બગીચાને લગભગ 2 વર્ષથી બંધ રખાવી શકતા હોય અને ખાનગી એકમ સામે માત્ર કરવા ખાતરની કાર્યવાહી કરે છે, ત્યારે સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડનાર સામે માત્ર કરવા ખાતરનો દંડ કરે ત્યારે કલેક્ટરની કામગીરી સામે પણ શંકા ઊભી થઈ છે.